નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 8/3/2020 અને રવિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર, એટલે આપનું આજનું રાશિ ભવિષ્ય. મિત્રો, આપની આજ વિશે વાત કરીશું. મેષ રાશિની સારું જીવન જીવવા માટે સારું સ્વાસ્થ્ય આરોગ્ય અને સમગ્ર વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. અનિચ્છનીય કોઈ મહેમાન આજે તમારા ઘરે આવી શકે છે. આજે સાંજે કોઈ કાર્ય કરવા માટે નવું આયોજન બની શકે છે. તમારા જીવનસાથી તમારી સાથે આજના દિવસે ચોક્કસ રીતે સારો વર્તન પ્રાપ્ત કરી શકશે અને ચોક્કસ તમને તે વર્તનથી તમે સંપૂર્ણ સંતોષ પામશો. શક્ય હોય તો આજના દિવસને ગુલાબી બનાવવા માટે ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃષભ રાશિની. તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાની થોડી જરૂર છે. બીમારી સામે તમે શક્તિશાળી શસ્ત્ર અજમાવવાનો પ્રયત્ન કરજો. આજે આવડત દેખાડવાની તક સામે આવશે, ચોક્કસ તે તકનો ઉપયોગ કરજો. સમયનો સદુપયોગ કરજો. આજનો શુભ અંક છે 3 અને આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. વધુ પડતો ખોરાક લેશો ને સ્વાસ્થ્ય અને સારું રાખવા માટે આજના દિવસે ઓછો ખોરાક અને વધારે પડતો આરામ કરવાની જરૂર છે. આર્થિક પરિસ્થિતિ મંદ રહેશે. તમારા કામો આજના દિવસે અટકશે. કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિઓનો સ્વીકાર કરવો પડશે. આજે લગ્ન જીવન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચી શકશે. આજનો શુભ અંક છે 1 અને શક્ય હોય તો આજના દિવસે ક્રીમ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું આજના દિવસે મિથુન આજના દિવસે કર્ક રાશિની. પોતાના સંતાનો દ્વારા સારો ધન લાભ ચોક્કસ થશે. ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની આજના દિવસે જરૂરિયાત છે. આજના દિવસે તમારે ઉત્સાહજનક પ્રસાર કરવો હોય તો પત્ની સાથે અને બાળકો સાથે તમારે તમારો આજનો સમય ચોક્કસ રીતે પસાર કરવો પડશે. શક્ય હોય તો અણધારા પ્રવાસ પણ થશે. આજનો શુભ અંક છે 4 અને આજના શુભ વસ્ત્રો છે મરૂન. વાત કરીશું સિંહ રાશિની. તમારા નામને આગળ લઈ જવા માટે યોગ્ય કાર્ય કરવાની તમે ઝડપ રાખો. નાણાંની ઉઘરાણી કરો. તમારા સમયની બચત, કોકનું જીવન, તમારા પરિવારમાં કોકનું જીવન સુધારશે. પરિવારના સભ્યોને ગર્વ થશે તમારા કાર્યથી. આજનો શુભ અંક છે 3 અને શક્ય હોય તો આજના દિવસે મોરપીછ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિની. આજે તમે સુગંધના જેમ બધાને શક્ય હોય તો સુવાસ આપશો અને આજનો નવો એક સોદો પણ પાર પડશે. નાણાંનો નવો દૂધ વહેતો થશે. મિત્રો પરિવાર સાથે આનંદ વ્યક્ત કરશો. આજનો શુભ અંક છે 1 અને આજના શુભ વસ્ત્રો છે ડાર્ક કલરના વસ્ત્રો. વાત કરીશું તુલા રાશિની. તમારો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે. ઘરેણામાં રોકાણ આજના દિવસે લાભ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવશે. સંબંધીઓને મળવા જવા માટે નાનકડી મુસાફરી પણ કરવી પડશે. પણ આજના દિવસે રોજિંદા ભાગદોડ ભર્યા સમયની આજના દિવસે તમારા ચોક્કસ જીવનના પત્રકમાં રાહત અને ચોક્કસ હળવાશ અનુભવાશે. નવા વેપારમાં ભાગીદારીઓ ની અંદર ચોક્કસ તમને લાભ થશે. નવો વેપાર વધશે. નવા ભાગીદારો પણ વધશે. આજનો શુભ અંક છે 2 શક્ય હોય તો આજના દિવસે તમારે વાદળી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. જીવન પ્રત્યેના ગંભીર અભિગમો આજના દિવસે ચોક્કસ તમને લોકો સુધી પહોંચાડશે અને આજના દિવસે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો પણ તમે માણશો. મહિલાઓ તમારા જીવનની અંદર આજના દિવસે ચોક્કસ સફળતા જોવા મળે છે. મહત્વના કાર્યોની અંદર આજે તમે લાભ લઈ શકો છો. આપનો શુભ અંક છે 5 અને જાંબલી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીશું ધનરાશિની. પરિવારમાં આજના દિવસે ફાયદા માટે ચોક્કસ તમને લાભ અપનાવવાની જરૂર છે. લોકો તમારા સમય અને ધન બરબાદ કરશે માટે લોકોની વાતોમાં આવશો નહીં. તમારા પાડોશીઓ તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરી શકે છે. આજના દિવસે તમારા જીવનની અંદર ખોટા કાર્યો થકી વધારે પ્રયાસો આજના દિવસે આજુબાજુના લોકો કરશે. આજની શુભ અંક છે 2 અને શક્ય હોય તો આજના દિવસે મોરપીંછ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું આજના દિવસે મકર રાશિની. પ્રોપર્ટીને લગતા સોદા ચોક્કસ આજના દિવસે સાકાર થશે. સંકલ્પ થકી કોઈ પણ કાર્ય કરશો તો લાભ થશે આજના દિવસે. આથી તમારે યાદ કરવાની જરૂર છે, ઈશ્વર તમારી જોડે જ છે. અતિ આનંદે અનુભૂતિથી તમારા જીવન સાથીને ચોક્કસ રીતે તેમને સાથે રહી અને કામ કરજો. આજનો શુભ અંક રહેશે 2 અને શક્ય હોય
આજના દિવસે લીલા વસ્ત્ર ધારણ કરજો. કુંભ રાશિની વાત કરીએ, ઘરનું ટેન્શન તમને ગુસ્સો કરાવશે, પણ ઘરનું ટેન્શન ઘરમાં જ મૂકીને જજો. તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે, શરીર ઉપર ખોટી તકલીફો વધશે. શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા તેનાથી છુટકારો ચોક્કસ મેળવજો. તમારા જીવન સાથી સાથે ખટરાક થવાની ચોક્કસ સંભાવનાઓ છે. આજનો સુમંગ છે 1, અને શક્ય હોય તો આજના દિવસે તમારે પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મીન રાશિની વાત કરીએ, તમારી જાતને આજે તમે સામાન્યપણે જોઈ છતાં હોય તો ના ઈચ્છતા, તમે સારા જ વ્યક્તિ છો, મહાન છો, આ દુનિયાની અંદર તમે કશું કરી શકો છો તેવું વિચારી આગળ વધવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ બાબતને લઈ ઝઘડો થઈ શકે છે, પણ તમારા સ્વભાવ શાંત રાખજો એટલે બધું ઠીક થઈ જશે. સમાધાન શોધવાનો પ્રયાસ કરજો. વિવાહ સંબંધ માટે આ યોગ્ય ઉત્તમ અને શ્રેષ્ઠ છે, ચોક્કસ તેની અંદર પ્રયત્ન કરજો. જે લોકો વિવાહ કાર્યથી બાકી છે, સંબંધ વેવિશાળાથી બાકી છે, તેમના ચોક્કસ આ સમયની અંદર સંબંધ થઈ શકે એમ છે. પણ આજે તમારે સમયને શુભ બનાવવો હોય તો આજે શક્ય હોય તો કરીમ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.